ગુડ મોર્નિંગ મિત્રો, હું ભરત ગેલાણી ચિત્રલેખાના વાચકોને આપને આવકારું છું. ફરી એક નવું અઠવાડિયું, ફરી એક નવા અંક સાથે અને નવા વિષય સાથે તમારું ચિત્રલેખા આવી ગયું છે. આ વખતની કવર સ્ટોરી છે ઈરાક. આંતર વિગ્રહમાં ભડકે બળતું ઈરાક, શિયા સુનીના ઝઘડાને કારણે આખો દેશ ભડકે બળી રહ્યો છે. ત્યાં આતંકવાદે પણ માજા મૂકી છે અને એનો ભડકો, એની ઝાડ આપણને પણ દજાડી શકે એમ છે. હવે કઈ રીતે એની સવિસ્તાર વાત કરી છે અમે અમારા આંકની કવ સ્ટોરીમાં, જરૂર વાંચજો. બીજો વિષય છે કાળા નાણાંની જેમ જ વિવાદસ્પદ બનેલો એનજીઓ. એનજીઓ એટલે બિન સરકારી સેવા સંસ્થાઓ. કમોસમના વરસાદને કારણે ફૂટી નીકળતા ઘાસની જેમ આપણા દેશમાં ઘણી બધી આવી સંસ્થાઓ છે જેમની પ્રવૃત્તિઓ હંમેશા શંકાસ્પદ રહી છે. આવી બધી સંસ્થાઓનો અમે એક્સરે કાઢ્યો છે, ચિત્રલેખા એક્સરે કાઢ્યો છે આ અંકમાં, તો એ પણ જરૂર વાંચજો. આ સિવાય બીજા ઘણા બધા વિષયો અને ઘણા બધા વિભાગો છે. દાખલા તરીકે તમારું લાડકું પ્રિયદર્શની, એ સિવાય ટપુડાના ઊંધા ચશ્મા, એ ઉપરાંત રઘુની કોલમ જલસાકાર, અને તમારા પ્રિય ઈશિતાની પ્રિય કોલમ મુખવાસની પ્રિય એલચી, આ બધું જ વાંચજો આ અંકમાં. અને અમને તમારો અભિપ્રાય પણ આપજો જરૂરથી. ઈમેલ ઉપર આપજો editor@chitralekha.com પર, અને પત્રો દ્વારા અરસપરસના સરનામે. તો આવતા અંકે ફરી મળીશું નવા વિષય સાથે, અને ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ ગુડ વીક, એન્ડ થેન્ક યુ ઓલ.